नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में? ओम शांति ना डिजिटल क्लास में आपनु स्वागत है। पर दोस्तों, आज आप धोरण 4 विषय गणित गम्मत प्रकरण 12 केटलू भारे केटलू हलकू मारी नोटबुक में पूरीशू। आप बाळदोस्तों आनी पहला भाग 6 में प्रकरण 10 और प्रकरण 11 भण्या। तमे खूब सरस रीते भण्या हशो और मारी नोटबुक में पूरी हशे तेवी आशा है। आज आप केटलू भारे अने सरस रीते भण्या हशो। आज आप मारी नोटबुक में आप आ जोईए। प्रश्न पहलो जो कि घऊना एक कोथड़ा वजन 100 किलोग्राम हो तो आवा 5 कोथड़ा कुल वजन खाली जगह किलोग्राम थाय। जो एक कोथड़ा वजन 100 किलोग्राम हो तो 5 केटलू थशे? तो 5 थशे 500 किलोग्राम। एक कबाट वजन 70 किलोग्राम हो तो आवा 10 कबाट वजन खाली जगह किलोग्राम थाय। तो 70 × 10 करिए तो केटलू थशे? 700 किलोग्राम थशे। एक कूकर वजन 2 किलोग्राम और एक तवा वजन 1 किलोग्राम हो तो बने कुल वजन खाली जगह किलोग्राम थाय। खूब सरल रीते आपेलू है कि 2 किलोग्राम और 1 किलोग्राम बने सरवाड़ो करवानो छे तो बने कुल वजन केटलू थशे? 3 किलोग्राम। हवे जुओ चौथो प्रश्न कि एक साइकल वजन 10 किलोग्राम हो तो आ 4 साइकल वजन 14 किलोग्राम थाय, साचुं के खोटू? तो शू आवशे? खोटू। जो एक साइकल वजन 10 किलोग्राम हो तो 4 × 14 आवशे नहीं, तो 4 केटलू आवशे? तो 10 × 4 करो एटले 40 किलोग्राम थशे। हवे प्रश्न 5 जो एक कोष्टक आपेलू छे। आ कोष्टक में तमने आपेल छे खाली जग्याओ, ते तमारे पूर्ण करवानी छे। एक बाजू तमने वस्तु आपेल छे, तेनी बाजू तमने संख्या आपेल छे, ते वस्तु प्रति नंग एटले किलोग्राम आपेलू छे। वस्तुनु किलोग्राम थी केटलू कुल वजन थशे? संख्या ने नंग ने बने भेगा करता तो केटलू वजन थशे ते आपणे लखवानुं छे। पहेलू आपेलू छे खांडनी थैली। खांडनी थैली ने वस्तुओनी संख्या 3 आपेल छे, वजन प्रति नंग 2 किलोग्राम आपेलो छे, तो कुल वजन केटलू छे ते तमारे लखवानुं छे। तो 3 ને 2 साथे गुणी दो एटले 3 × 2 = 6 किलोग्राम वजन थशे। ममरानी कोथड़ी आपणे 4 वस्तुओनी संख्या में 4 आपेल छे, वजन प्रति 1 किलोग्राम आपेल छे, बीजो जुओ कि घऊनी गुण तो खाली जगह आपेल छे 6 किलोग्राम छे अने 600 छे। तो 100 ने केटला साथे तमे एम गुणो तो 600 किलोग्राम आवशे, तो 6 साथे। तो घऊनी गुण 6 हशे। जो एकनो वजन 100 किलोग्राम हो तो एवी आपणे 6 करीए तो 6 × 600 थशे। बाजरानी गुण 2 આપેલ છે સંખ્યા, ખાલી જગ્યા આપે છે 200। જો 2 આપેલ છે તો 2 ની કુલ વજન 200 આપેલ છે તો 1 100 કિલોગ્રામ હશે, તો પ્રતિ નંગનો આપણે 100 કિલોગ્રામ લખીએ। મીઠાની થેલી। મીઠાની થેલી 10 નંગ સંખ્યા આપેલ છે અને 10 કિલોગ્રામ આપેલ છે। જો 10 એ 10 આપેલો હોય તો 1 કેટલું આપેલ છે? 1 કિલોગ્રામ। હવે તમે કુલ વસ્તુનો ટોટલ કરો તો 6 × 4 = 10, 600 × 200 = 800, 10 × 10 = 20 થશે, તો કેટલી થશે? 820 કિલોગ્રામ થશે। હવે ત્રાજવું આપેલ છે। ત્રાજવું વિશે તમારે અહીં લખવાનું છે। એની પહેલાં એક પ્રશ્ન જુઓ કે વસ્તુનું વજન માપવા વપરાતા સાધનને ત્રાજવું કહે છે, સાચું કે ખોટું? તો તે જવાબ આપણો સાચો આવશે। હવે અહીં જુઓ, તમને એક આ બોક્સ આપેલ છે જે તમને ખાલી આપેલ છે, ત્યાં તમારે સરસ મજાના ત્રાજવા દોરવાના છે। મેં અહીં આવી રીતે પ્રયત્ન કર્યો છે। તમને ખૂબ સરસ રીતે આનાથી વધારે આવડતા હોય તો તમે સરસ રીતે દોરજો, પરંતુ તમારે તે પ્રયત્ન કરવાનો કે તે તમારે જાતે દોરવાનો। હવે જુઓ તેના વિશે આપણે થોડુંક લખીએ તો ત્રાજવો બનાવવા એક યોગ્ય લંબાઈની મજબૂત લાકડી, 2 પલ્લા અને આ પલ્લાઓને લાકડીના બંને છેડે બાંધવા માટેનો જાડો દોરો લઈ બંને પલ્લા લાકડીના બંને છેડે બાંધો, તે બંને પલ્લામાંથી લાકડીની મધ્યમાં ત્રાજવું પકડવાનું મજબૂત લાકડી લેવાની, જેથી કરીને આ 2 પન્ના ઉપર જે આપણે વજન નાખીએ તે વજન અહીં લાકડી છે તે ઝીલી શકે એવી જાડી લાકડી લેવાની। અહીંયા 2 પલ્લા, એ પલ્લાને યોગ્ય રીતે વચ્ચે બંને પલ્લાને લાકડીને યોગ્ય રીતે છેડે એને બાંધ જાડો દોરો લેવાનો અને તેને ત્યાં બાંધી દેવો, બંને પલ્લા લાકડીના બંને છેડે બાંધો તે બંને પલ્લામાંથી લાકડીની મધ્યમાં ત્રાજવું, અહીં જુઓ
પકડવાનો આધાર બનાવો અને તેને બાંધો તો આ એવી રીતે ત્રાજવા બની જશે. હવે પ્રશ્ન 8 તમને આપેલ છે કે હેમાંગે એક પેન્સિલ લીધી, હેમાલીએ 4 રબર લીધા. તેમણે ત્રાજવાના બંને પલ્લામાં પેન્સિલ અને રબર મૂક્યા તો કયું પલ્લું નીચે જશે? તો તમે સરળતાથી કહી શકશો કે 4 રબરવાળું છે પલ્લું તે નીચે જશે, કારણ કે હેમાંગીએ એક પેન્સિલ લીધી અને હેમાલીએ 4 રબર. તો હેમાંગે લીધો એક પેન્સિલ કરતાં 4 રબરનું વજન વધારે થાય તો કયું પલ્લું એક બાજુ નમશે? તો 4 રબરમાં મૂકેલું પલ્લું તે નીચે બાજુ જશે. તમે બીજા પેજ પર જુઓ, તમને પ્રશ્ન 9 આપેલ છે કે અલગ અલગ વસ્તુઓની જોડ બનાવી ત્રાજવાનો ઉપયોગ કરી નક્કી કરો કે બંનેમાંથી કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે. નીચે કોષ્ટકમાં કેટલીક જોડ આપેલ છે અને જોડ તમારે જાતે તૈયાર કરવાની છે. અમુક જોડ તમને આપેલ છે, અમુક નથી આપેલ, તે મેં અહીં લખવાનો પ્રયત્ન કર્યો છે. તમને બીજી જોડ આવડતી હોય અને તમને ભારે ને હલકામાં વધારે ખબર પડી હોય તો તે તમે જાતે લખજો અને તેનું અનુલોકન કરજો. આપણે અહીં જે લખ્યું છે તે જોઈએ તો હાથ રૂમાલ અને ટુવાલ. તો ભારે વસ્તુ કંઈક થાય ટુવાલ અને હલકી વસ્તુ હાથ રૂમાલ થાય. તેવી જ રીતે પેન્સિલને કંપાસ આપેલ છે તો કંપાસ છે તે ભારે હોય જ્યારે પેન્સિલ તે હલકી હોય. વાટકીને ચમચી, વાટકી છે તે ભારે હોય જ્યારે ચમચી છે તે હલકી હશે. કાગળને મેં ખીલી અને હથોડી લીધી છે તો હથોડી જુઓ, હથોડી ભારે કહેવાય જ્યારે ખીલી છે તે હલકી હશે. દિવાસળીની પેટી અને લેપટોપ, તો દિવાસળીની પેટી જે બાકશ આવે છે તે હલકી હોય જ્યારે લેપટોપ છે તે ભારે હશે. ચાદર અને રૂમાલ, તો ચાદર છે તે વજનમાં ભારે હશે જ્યારે રૂમાલ છે તે હલકું હશે. હવે કમ્પ્યુટર ને મોબાઈલ, તો તમે કહી શકશો કે મોબાઈલ છે તે વજનમાં કમ્પ્યુટર કરતાં હલકો હોય જ્યારે કમ્પ્યુટર છે તે મોબાઈલમાં વજન કરતાં ભારે હશે. તો આવી રીતે કોષ્ટકમાં અમુક વસ્તુની જોડ લખી છે અને ભારે વસ્તુ અને હલકી વસ્તુનો આપણે અનુલોકન કર્યું. હવે પ્રશ્ન 10 જુઓ, તમને આપેલ છે કે નીચે દરેકમાં 3 વસ્તુની યાદી આપેલ છે, તેમાંથી સૌથી ભારે વસ્તુ જોડે સાચું કરો અને સૌથી હલકી વસ્તુ હોય તેની જોડે ખોટું કરો. તમને અહીં લાઇનમાં 3 વસ્તુ આપેલ છે, તે ત્રણેય વસ્તુમાં સૌથી ભારે શું છે તેમાં સાચું કરીશું અને સૌથી હલકું શું છે તેમાં આપણે ચોકડું ખોટાની નિશાની કરીશું. પહેલું જુઓ, કાગળ, પુસ્તક ને 3 પેન્સિલ, તો ત્રણેયમાં ભારે પુસ્તક હશે એટલે પુસ્તકમાં સાચાની નિશાની તમને આપેલ છે અને સૌથી હલકું કાગળ એટલે કાગળમાં તમને ખોટાની નિશાની આપેલ છે. હવે આપણે જુઓ બીજેથી આપણે જાતે કરવાનું છે. તો જો બીજો પ્રશ્નમાં થાળી, વાટકી ને ચમચી, તો ત્રણેયમાંથી તમે શું કહેશો કે ત્રણેયમાંથી થાળી છે તે ભારે હશે જ્યારે વાટકી છે તે હલકી હશે, એટલે આપણે વાટકી કરતાં ચમચી હલકી હશે એટલે ચમચીમાં આપણે ખોટાની નિશાની કરી દઈએ. પ્રશ્ન 3 જુઓ કે ખીલી, હથોડી ને ટાંકણી, હાથોડી છે તે ત્રણેય કરતાં ભારે હશે તે એટલે એમાં સાચાની નિશાની કરીએ અને ટાંકણી ત્રણેયમાં હલકી હશે એટલે ત્યાં આપણે ખોટાની નિશાની કરીએ. મોબાઈલ ફોન, લેપટોપ ને કમ્પ્યુટર, ત્યાં ખોટાની નિશાની કરીએ. શર્ટ, પેન્ટ ને ટાઈ, શર્ટ છે, પેન્ટ અને ટાઈ, તો આપણે ત્રણેયમાંથી પેન્ટ છે તે ભારે હશે વજનમાં એટલે આપણે ત્યાં સાચાની નિશાની કરીએ, જ્યારે ટાઈ છે તે હલકી હશે માટે ત્યાં આપણે ખોટાની નિશાની કરીએ. છઠ્ઠું જોવું, ચીકુ, સફરજન ને તરબૂચ, તો સફરજન, તરબૂચને ચીકુમાં સૌથી ભારે તરબૂચ હશે એટલે ત્યાં સાચાની નિશાની કરીએ. અને છઠ્ઠું જુઓ, ચીકુ છે, તો ચીકુ છે સૌથી હલકું હશે એટલે ત્યાં આપણે ખોટાની નિશાની કરીએ. ત્યાર પછી 7મું આપેલ છે, સાયકલ, ટ્રક ને સ્કૂટર, તો ત્રણેયમાં ટ્રક છે તે ભારે હશે એટલે આપણે ત્યાં સાચાની નિશાની કરીએ અને સૌથી હલકી સાયકલ એટલે આપણે ત્યાં ખોટાની નિશાની કરીએ. હવે ઓસીકું, ગાદલું ને ચાદર, તો જો ગાદલું સૌથી ભારે હશે માટે ત્યાં આપણે સાચાની નિશાની કરીએ અને ચાદર સૌથી હલકી હશે માટે ત્યાં આપણે ખોટાની નિશાની કરીએ. દ્રાક્ષ, નારંગી ને નારિયેળ, તો નારિયેળ છે ત્રણેયમાં ભારે હશે વજનમાં એટલે ત્યાં સાચાની નિશાની અને દ્રાક્ષ છે તે સૌથી હલકી હશે એટલે ત્યાં આપણે ખોટાની નિશાની કરીએ. હવે 10મું આપેલ છે, કાર, ટ્રક ને રિક્ષા, તો કાર છે તે સૌથી, કાર, ટ્રક ને રિક્ષા, તો ટ્રક છે તે સૌથી ભારે હશે જ્યારે રિક્ષા છે સૌથી હલકી હશે એટલે ભારેમાં આપણે સાચું કરીએ અને હલકામાં આપણે ખોટાની નિશાની કરી દઈએ.
તો આવી જ રીતે તમે આ ત્રણ વસ્તુના અવલોકન કરી સૌથી ભારે શું છે અને સૌથી હલકું છે તે જોજો. હવે આપણે આગળ જોઉં કે ત્રાજવાનું કયું પલું નીચે જશે તીર દોરીને જણાવો. તો અહીં જોવો તમને આપેલ છે કે 250 ગ્રામ અને 100 છે, તો બંનેમાં એ 250 ને 100 કેટલા થશે, 350 ગ્રામ થશે. જ્યારે આ બાજુ 500 ગ્રામ આપેલ છે તો તે ભારે થશે, માટે આપણે તેની બાજુ ન મારી દીધું. તો બંને બાજુ કયું નમશે, તો બંને બાજુ આ નમશે, એટલે આપણે ત્યાં તીર મારી દઈએ એટલે તે બાજુ છે પલું નમશે. 15 ને 10 કેટલા થશે, 5 અને 25, અને 5 ને 5 10 1, 1 ને 2 ને 3 5, તો આ 50 થાય. તો તમે જોઈને કહી શકશો કે આ બાજુનું પલું છે તે નમશે. હવે તમને અહીં જો બીજું એવું જ આપેલું છે કે અહીં તમને આપેલ છે 100, 500 અને 400, તો બંનેમાં કયું પલું નમશે તે તમારે કહેવાનું છે. અને આ બાજુ 55 અને 500 છે, તો સરળતાથી તમે જો અહીં અહીં 500 આપેલ છે, તો તમારે તે કરવાનું છે એ પલ્લું કઈ સાઈડ નમશે તે તમારે જોવાનું છે. તો આ જો અહીં 55 આવશે, આ બંનેમાં તમે જોઈ શકો છો 100, 500 અને 400 નું પલ્લું ભારે હશે, તો તે બાજુ આપણે તીર કરીશું. અને તેના પછી 35, 150 અને 200 નું પલ્લું એ બાજુ હશે ભારે, તો આપણે ત્યાં નીચે તરફ તીર કરીએ. હવે તેના પછી તમને સરવાળા આપેલા છે કે પહેલાં સરવાળા આપેલા છે અને પછી બાદબાકી આપેલ છે. પહેલાં 12 વત્તા 24 કિલોગ્રામ છે, તો 4 ને 2 6 થશે અને 1 ને 2 3 થશે, તો કેટલા, 36 કિલોગ્રામ આવ્યા. હવે તમને અહીં આપેલ છે 16 વત્તા 78, 6 ને 8 14, 14 નો ચોગડો થશે, વધી આપણે ઉપર 1 મૂકીએ. હવે તમને જુઓ 1 ને 7 8, 8 ને 1 9, તો આપણો આ 94 જવાબ આવ્યો. હવે 174 વત્તા 35 વત્તા 357 આપેલ છે, તો અહીં 5 ને 4 9, 9 ને 6 16, 16 નો સગડો વધી ઉપર 1, 7 ને 1 8, 8 ને 3 11, 11 ને 5 16, તો 16 ને 5 વત્તા 45 વત્તા 4 કિલોગ્રામ, 5 ને 5 10, 10 ને 4 14, 14 નો ચોગડો વધી ઉપર 1, 4 ને 1 5, અને છેલ્લે 4 ઉતાર દઈએ તો 454 કિલોગ્રામ થશે. હવે 770 વત્તા 75, તો 0 ને 5 સાથેનો વત્તાકાર 5, 7 ને 7 14, 14 નો ચોગડો વધી 1, 3 ને 1 4 થશે. હવે જુઓ છઠ્ઠો આપેલ છે 705 વત્તા 205 કિલોગ્રામ, 5 ને 5 10, 10 ને 0 વધી 1, 0 0 છે એટલે 1 ઉપર છે તે નીચે લાવીશું, 7 ને 2 9, તો 910 કિલોગ્રામ થશે. 137 વત્તા 473 છે, તો 7 ને 3 10, 10 નું 0 વધી ઉપર 1 મૂકીશું, 7 ને 3 10, 10 ને 1 11, 11 નો એકડો વધી ઉપર 1, તો વધી 1 છે અને બીજું 1, તો 1 ને 1 2, 2 ને 4 6, તો 610 કિલોગ્રામ આપણે આવશે. હવે આઠમો પ્રશ્ન જુઓ, આઠમો દાખલો, 340 કિલોગ્રામ વત્તા 230 કિલોગ્રામ વત્તા 35 કિલોગ્રામ, તો 005 થશે, 3 ને 3 6 ને 4 10, 10 ને 0 વધી 1 પડશે, 27, 7 માંથી 7 જાય તો 0, અને 5 માંથી 2 જશે તો 30 કિલોગ્રામ. હવે 507 - 58 છે, 7 માંથી 8 ન જાય એટલે ત્યાં આપણે 10 કો લઈશું, અને વચ્ચે 0 છે તો ત્યાં આપણે કેટલા લઈશું, 9, 10 માંથી 8 જશે, 10 ને 7 17, 17 માંથી 8 જશે તો 9 વધશે, અને 9 માંથી 5 જશે તો 4. હવે જો વચ્ચે 9 લીધા છે એટલે આપણે બાજુમાંથી 1 10 કો લીધો એટલે આપણે ત્યાં 1 ઓછું થશે, એટલે 5 ની જગ્યાએ 4 થશે, અને પણ નીચે પણ આવશે 4, તો 449 કિલોગ્રામ. 413 - 225
ત્રણ માંથી પાંચ ન જાય એટલે ઉપર દસકો લઈએ, બાજુ એક માંથી લીધો એટલે શૂન્ય ઉપર આપણે દસ મૂકીશું. હવે જુઓ, દસમાંથી પાંચ, દસ ને ત્રણ તેર, તેરમાંથી પાંચ જશે તો આઠ, દસમાંથી બે જશે તો આઠ, અને ચારમાં ચારની જગ્યાએ ત્રણ આવશે તો ત્રણમાંથી બે જશે તો એક, તો 188 કિલોગ્રામ થશે. 700 ઓછા 699, જીરો છે, એક જીરો ઉપર દસકો મૂકીશું, વચ્ચે શૂન્ય આવ્યો એટલે ત્યાં શું મૂકીશું, નવ, અને બાજુમાંથી દસકો આપણે લીધો એટલે સાતની જગ્યાએ ત્યાં છ થઈ જશે. દસમાંથી નવ જશે એટલે એક, નવમાંથી નવ જાય તો શૂન્ય, અને છમાંથી છ જાય તો શૂન્ય, તો એક કિલોગ્રામ વધ્યું. હવે 570 કિલોગ્રામ ઓછા 370 કિલોગ્રામ, શૂન્યમાંથી શૂન્ય જશે તો શૂન્ય, સાતમાંથી સાત જશે તો શૂન્ય, અને પાંચમાંથી ત્રણ જશે તો બે, તો 200 કિલોગ્રામ થઈ ગયું. 505 કિલોગ્રામ ઓછા 349 કિલોગ્રામ, પાંચમાંથી નવ ન જાય માટે ત્યાં ઉપર દસકો લીધો, બાજુમાં શૂન્ય છે એટલે ત્યાં નવ મૂકીએ, અને તે દસ ને પાંચ પંદર, પંદરમાંથી નવ જશે તો છ વધશે, નવમાંથી ચાર જાય તો પાંચ, અને ચારમાંથી ત્રણ જશે તો એક. 400 ઓછા 399, એક શૂન્ય ઉપર આપણે પહેલાં દસકો લઈએ, તેના પછી વચ્ચે છે શૂન્ય ત્યાં નવ આવશે, અને ચારની ઉપર ત્રણ મૂકી દઈએ કારણ કે ત્યાંથી દસકો લીધો એટલે ચારની જગ્યાએ ત્રણ આવી જશે. દસમાંથી નવ જાય તો એક, નવમાંથી નવ જાય તો શૂન્ય, અને ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય, તો એક કિલોગ્રામ વધ્યા. 950 ઓછા 406, શૂન્યમાંથી છ ન જાય એટલે ત્યાં દસકો લીધો, દસકો બાજુમાંથી લીધો એટલે ત્યાં એક ઓછો થઈ જશે, ત્યાં થઈ જશે ચાર, દસમાંથી છ જાય એટલે ચાર, ચારમાંથી શૂન્ય જાય એટલે ચાર, અને નવમાંથી ચાર જાય એટલે પાંચ, તો 544 કિલોગ્રામ થઈ ગયા. આવી રીતે તમે સરવાળોને બાદબાકી કરજો. હવે જુઓ પ્રશ્ન 14, ગ્રામ અને કિલોગ્રામ જોવાના છે. એક કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ થાય તો એક કિલોગ્રામ બરાબર કેટલા થશે, 1000 ગ્રામ. એક કિલોગ્રામને ટૂંકમાં એક કિગ્રા પણ લખાય, સાચું કે ખોટું, તો તે સાચું. 7 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, એક કિલોગ્રામ બરાબર 1000 થાય તો 7 કિલોગ્રામ બરાબર કેટલા થશે, 7000. હવે તમે પછી જો, અડધો કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ થાય, 400 ગ્રામ, 200 ગ્રામ, 500 ગ્રામ કે 750 ગ્રામ, તો અડધો કિલોગ્રામ એટલે 500 ગ્રામ થશે. હવે જો 18, કે 2 કિલો અને 200 ગ્રામ એ બેમાંથી હલકું શું છે, તો 2 કિલો અને 200 ગ્રામમાંથી હલકું 200 ગ્રામ થાય, 2 કિલો છે તે વધારે થશે. 4 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, 1 કિલોગ્રામ બરાબર 1000, તો 4 કિલોગ્રામ બરાબર કેટલા થશે, 4000. 0.5 કિલોગ્રામ ખાલી બરાબર ખાલી જગ્યા ગ્રામ થાય તો 0.5 કિલોગ્રામ બરાબર 750 ગ્રામ. 4 કિલોગ્રામ બરાબર 2 ગુણ્યા ખાલી જગ્યા ગ્રામ થશે, 4 કિલોગ્રામ બરાબર કેટલા થશે, 2 બરાબર 2 ગુણ્યા, તો 2 ગુણ્યા કેટલા કરવા પડશે આપણે, 2000 ગ્રામ, ત્યારે 4 કિલોગ્રામ થશે. 1.5 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા વત્તા 0.5 ગ્રામ, તો ત્યાં કેટલો જવાબ આવશે, 1 કિલોગ્રામ. હવે જુઓ, 6 કિલોગ્રામ બરાબર 6 ગુણ્યા 1000 ગ્રામ થાય, તો તે સાચું કે ખોટું, તો આવશે સાચું. હવે જુઓ અહીં ઉપરનું તમે જુઓ તો 1.5 કિલોગ્રામ છે, અડધો છે, એટલે 1 કિલોગ્રામ વત્તા 0.5 કિલોગ્રામ, અહીં 1.5 એટલે એક, અહીં એક પૂરો આપેલો છે 1 કિલોગ્રામ, હા 1 કિલોગ્રામ અને પાછળ જો અડધો, એટલે આપણે અહીં અડધો તો આપેલો જ છે એટલે આપણે 1 કિલોગ્રામ ઉમેરીએ એટલે આ બની જશે. હવે જો તમને કહ્યું છે 24મો, 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામમાંથી વજનમાં કયું ભારે છે, તો 1000 ગ્રામ અને 1 કિલોગ્રામમાંથી ભારે કયું છે એમ કહે છે, તો બંને કેવા થાય, સરખા થાય, કારણ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય, 1000 ગ્રામ, તો બંને તો સરખા જ થશે, તો આપણો જવાબ કયો આવશે, ડી. 3 કિલોગ્રામ બરાબર 3 ગુણ્યા ખાલી જગ્યા કિગ્રા, તો 3 કિલોગ્રામ છે તો 3ને કેટલા સાથે ગુણવાથી 3 જ જવાબ આવશે, તો 1 સાથે, તો આપણો જવાબ કયો આવશે, ડી. હવે પ્રશ્ન 26 એવો આપેલો છે કે નીચે આપેલી વસ્તુ સામાન્ય રીતે શેમાં ખરીદ્યું છે, તે સામે કિલોગ્રામ અથવા તો ગ્રામમાં લખવાનું,
બટાટા આપણે કિલોગ્રામમાં ખરીદીએ, તેલ કિલોગ્રામમાં ખરીદીએ, ટૂથપેસ્ટ છે તે આપણે ગ્રામમાં ખરીદીએ, નાહવાના સાબુ તે પણ આપણે ગ્રામમાં ખરીદીએ, ગ્રામમાં ખરીદીએ, ઘઉં છે તે કિલોગ્રામમાં, કપડાં ધોવાનો પાવડર તો તે પણ આપણે કિલોગ્રામમાં ખરીદીએ. હવે જો હિરેન કરિયાણાની દુકાનને ખરીદી કરવા ગયો હતો, ખરીદી કર્યા પછી દુકાનદારે તેને બિલ આપ્યું, પણ તેમાં તેણે વસ્તુનું વજન લખ્યું ન હતું. હિરેને જાતે કઈ વસ્તુનું વજન શેમાં છે તે લખ્યું છે, તે જોઈને જો તે વજન યોગ્ય હોય તો સાચું, નહીં તો ખોટાને નિશાની કરીશું. ચોખા કિલોગ્રામમાં તો તે સાચું છે, કોફી કિલોગ્રામમાં તો તે ખોટું, કોફી આપણે ગ્રામમાં વજન લઈએ. પછી દાળ ગ્રામમાં તો તે ખોટું આવે, દાળ શેમાં આપણે માપીએ, કિલોગ્રામમાં. રાઈના દાણા તો રાઈના દાણા ગ્રામમાં તો એ સાચું, ચોકલેટ કિલોગ્રામમાં તો તે ખોટું આવશે, ટૂથપેસ્ટ ગ્રામમાં તો તે સાચું, ખાંડ ગ્રામમાં તો તે ખોટું આવશે, ત્યાં આપણે કિલોગ્રામમાં કરીશું. ઘી કિલોગ્રામમાં તો તે સાચું, તેલ છે તે ગ્રામમાં તો તે ખોટું, ચા છે કિલોગ્રામમાં તો તે પણ આવશે ખોટું. હવે જુઓ અહીં એક કિલો 28માં આપેલું છે કે એક કિલોગ્રામ અને એક રૂ અને એક કિલોગ્રામ લોખંડમાં કોણ વજનમાં ભારે હોય, તો તમે કહો તો એક કિલોગ્રામ રૂ અને એક કિલોગ્રામ લોખંડમાં કોણ વજનમાં ભારે હશે, તો બંને સરખા હશે. હવે 29મો પ્રશ્ન કે 2 કિલોગ્રામ વત્તા 5 કિલોગ્રામ વત્તા 500 ગ્રામ વત્તા 200 ગ્રામ, ખાલી જગ્યા કિલોગ્રામ અને ખાલી જગ્યા ગ્રામ, તો કિલોગ્રામ કિલોગ્રામનો સરવાળો કરો. 2 કિલોગ્રામ વત્તા 5 કિલોગ્રામ, 5 ને 2 7, તો 7 કિલોગ્રામ પહેલાં આપણે પહેલી ખાલી જગ્યામાં લખીશું, પછી ગ્રામ પૂછ્યું છે, તો 500 વત્તા 200 બરાબર કેટલા ગ્રામ થશે, 700 ગ્રામ. તો ચોખ્ખો એક આપી દીધું છે, તો 400 પહેલાં ગ્રામમાં લખી નાખીએ, અને 2 ને 5 7 7 ને 5 12, તો 12 કિલોગ્રામ થશે. હવે આગળ જુઓ, 10 કિલોગ્રામ વત્તા 10 કિલોગ્રામ વત્તા 100 ગ્રામ વત્તા 1 કિલોગ્રામ વત્તા 200 ગ્રામ, તો કિલોગ્રામ અને ગ્રામનો કહ્યું છે, તો પહેલાં આપણે ગ્રામ ગ્રામનો સરવાળો કરી નાખીએ. અહીં 100 અને 200 તો 300 ગ્રામ થઈ ગયા, 10 ને 10 20 20 ને 1 21 કિલોગ્રામ, આ 10 ને 10 20 ને 21, તો કુલ 21 કિલોગ્રામ થઈ ગયા. 500 ગ્રામ વત્તા 200 ગ્રામ વત્તા 200 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થશે, સાચું કે ખોટું, તો આપણે જોઈએ 500 તો અડધો થશે અને 250 250 તો 500 થયા, તો તે આ 1 કિલોગ્રામ સાચું, તો ત્યાં આપણે સાચાની નિશાની કરીએ. હવે 33મું જુઓ કે 1 કિલોગ્રામ વત્તા 1 કિલોગ્રામ વત્તા 250 ગ્રામ વત્તા 250 ગ્રામ, ખાલી જગ્યા કિલોગ્રામ ઓછા ખાલી જગ્યા કિલોગ્રામ અને પાછું ખાલી જગ્યા ગ્રામ આપ્યું છે, તો 1 ને 1 2, તો 2 કિલોગ્રામ થશે અને 250 ગ્રામ 250 ગ્રામ એટલે કુલ 500 ગ્રામ થશે. વજન કરવા માટે વજન કાંટાનો ઉપયોગ થાય છે, વજન કરી આપણને આપેલું છે, તેની અંદર પહેલો પ્રશ્ન એટલે કે 34મો, વજન કરવા માટે વજન કાંટાનો ઉપયોગ થાય છે, સાચું કે ખોટું, તો ત્યાં આવશે સાચું. 35મો પ્રશ્ન કે રાજેશ પાસે વજનિયા નથી, પણ 5 કિલોગ્રામ 6 કિલોગ્રામ અને 2 કિલોગ્રામના જુદા જુદા આકારના બ્લોક છે, તો આ બ્લોકનો ઉપયોગ કરી તે કેવી રીતે વજન કરશે તે જણાવી. 5 કિલોગ્રામ 6 કિલોગ્રામ ને 2 કિલોગ્રામના તમને અહીં આપેલ છે, તેમાંથી તમને અહીં અમુક પૂછ્યું છે, તે મુજબ તમારે તે કરવા. પછી તમને 2 કિલોગ્રામ આપેલ છે, તો 2 કિલોગ્રામ અંદર મૂકીએ અને 3 કિલોગ્રામના કેટલા લાકડા આપણે અંદર મૂકી દઈએ, તો આવી રીતે આપણો વજનનો તોલ સરખો થઈ જશે. હવે 9 કિલોગ્રામ બળતણના લાકડા આપેલ છે, તો જો 6 કિલોગ્રામ અને 5 કિલોગ્રામનો અંદર વજન મૂકીએ અને બીજી બાજુ 2 કિલોગ્રામનો મૂકતા ઉપર 6 ને 9 કિલોગ્રામના લાકડા નાખીએ, તો તે બંને બાજુનો વજન 6 ને 5 11 અને બંને 9 ને 2 11, તો 2 કિલોગ્રામ મૂક્યા છે, તો 9 કિલોગ્રામના લાકડા રાખીએ, તો બંને બાજુ વજન સરખો થઈ જશે. હવે ત્રીજું આપેલ છે, 7 કિલોગ્રામ બળતણના લાકડા, તો 5 ને 2 કેટલા થશે, 7 કિલોગ્રામ,
तो ते बाजू वजन मूकी अने 7 किलोग्रामना बीजी बाजू लाकड़ा राखी एटले बन्ने बाजू सरखो वजन थई जशे। 1 किलोग्राम बर्तनना लाकड़ा छे तो 5 ने 2 छे તે એક બાજુ મૂકીએ તો 7 કિલોગ્રામ થશે અને એક બાજુ 6 કિલોગ્રામ મૂકીએ અને 1 કિલોગ્રામના લાકડા મૂકીએ તો બંને બાજુ વજન કેવું થઈ જશે? સરખો થઈ જશે। હવે આગળ આપેલ છે પોસ્ટ ઓફિસ, તો પ્રશ્ન 36માં જુઓ કે લોકો પોસ્ટ ઓફિસ શા માટે જાય છે? તો પત્ર, પોસ્ટકાર્ડ, સ્ટેમ્પ વગેરે લેવા જાય છે, તેમજ પાર્સલ મોકલવા, પૈસાની લેવડ દેવડ, બેન્કિંગ સેવા વગેરે માટે લોકો પોસ્ટ ઓફિસ જાય છે। એક પોસ્ટકાર્ડની કિંમત કેટલી? તો એક પોસ્ટકાર્ડની કિંમત 50 પૈસા થાય। એક આંતરદર્શીય પત્રની કિંમત ખાલી જગ્યા તમને આપેલ છે તો 2 રૂપિયા અને 50 પૈસા। એક પોસ્ટકાર્ડ અને એક આંતરદર્શીય ટપાલની કુલ કિંમત કેટલી થશે? તો એક આંતરદર્શીય પત્રની ટપાલ છે તે 2 રૂપિયા અને 50 પૈસા। પૈસા બરાબર 1 રૂપિયો અને 2 રૂપિયા છે તો 2 ને 1 3 રૂપિયા, તો કુલ કેટલી થશે? 3 રૂપિયા થશે। બળ દોસ્તો અહીં સુધી આપણે રાખીએ આજે। આગળ તમને દાખલા આપેલ છે તો તે વ્યવસ્થિત આપણે દાખલા ગણીશું, સમજીશું અને પછી અંદર પૂરીશું। થેન્ક યુ।